વિદ્યાર્થી મિત્રો, ઘટના એની સંભાવનાને સંકેતમાં આપણે પી ઓફ એ વડે તથા ઘટના એ બારની સંભાવનાને પી ઓફ એ બાર વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા ઘટના એની સંભાવના શોધીએ તો ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા બરાબર એક. ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા એક કેવી રીતે આવે? તો સિક્કાને ઉછળતા છાપ મળે એમાં કુલ પરિણામો બે છે, જેમાં છાપ એક પરિણામ છે. એટલે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા એક. હવે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર સૂત્ર મુજબ ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. માટે પી ઓફ એ બરાબર એક છેદમાં બે, જેને આપણે પી ઓફ એ બરાબર 0.5 લખી શકીએ. એ જ રીતે ઘટના એ બારની સંભાવના શોધવી છે. તો ઘટના એ બાર ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. ઘટના એ બાર એટલે કે છાપ ન મળે. છાપ ન મળે એનો અર્થ એ થાય કે સિક્કાને ઉછાળતા કાંટો મળે. તો ઘટના એ બાર ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા પણ એક થશે. માટે પી ઓફ એ બાર બરાબર ઘટના એ બાર ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. તો માટે પી ઓફ એ બાર બરાબર ઘટના એ બાર ઉદ્ભવ તેના પરિણામો એક છે, કુલ પરિણામો બે છે. માટે પી ઓફ એ બાર બરાબર એક છેદમાં બે. માટે પી ઓફ એ બાર બરાબર 0.5. બીજું એક ઉદાહરણ જોઈએ. પાસાને એક વાર ફેંકતા પાસા પરનો અંક 1 મળે. ધારો કે આ ઘટનાને આપણે ઘટના એ ધારી લઈએ. તો ઘટના એ બરાબર પાસાને એક વાર ફેંકતા પાસા પરનો અંક 1 મળે. તો ઘટના એની પૂરક ઘટના ઘટના એ બાર શું થશે? પાસાને એક વાર ફેંકતા પાસા પરનો અંક
એક ન મળે. મિત્રો, સમતોલ પાસા પર કુલ 6 અંકો હોય, તેથી પાસાને આપણે એક પર ફેંકીએ ત્યારે પાસા પરનો અંક 6 અંકમાંથી કોઈ પણ એક હોઈ શકે. આથી પાસાને ફેંકવાથી મળતા પરિણામોની કુલ સંખ્યા અહીં 6 થશે. હવે સૌથી પહેલા આપણે ઘટના એની સંભાવના શોધીએ. ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા પાસા પર કુલ 6 અંક છે. આપણે ઘટના એ તરીકે લીધેલું છે પાસા પરનો અંક 1 મળે. 6 અંકોમાં 1 માત્ર એક જ વાર આવે છે, તેથી ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા થશે 1. તો માટે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. માટે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા 1, પરિણામોની કુલ સંખ્યા 6. પી ઓફ એ બરાબર 1/6. એની પૂરક ઘટના એ બારની સંભાવના જોઈએ. તો ઘટના એ બાર ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા બરાબર 5. કેવી રીતે 5? તો પાસા પર કુલ 6 અંકો છે, પાસા પરનો અંક 1 મળે એ ઘટનાને આપણે એ ધારેલી છે. તો એની પૂરક ઘટના એ બાર એટલે કે પાસા પરનો અંક 1 ન મળે. 1 ન મળે એનો અર્થ 2, 3, 4, 5, 6 આ 5 અંકો પૈકી કોઈ પણ અંક હોઈ શકે. માટે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા થશે 5. તો માટે પી ઓફ એ બાર બરાબર ઘટના એ બાર ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. ઘટના એ બાર ઉદ્ભવ તેના પરિણામોની સંખ્યા છે 5, પરિણામોની કુલ સંખ્યા છે 6. માટે પી ઓફ એ બાર બરાબર 5/6 થશે. તો મિત્રો, આ બે ઉદાહરણ ઉપરથી ઘટના અને તેની પૂરક ઘટના વિશે તમે સમજી ગયા છો. હવે ઘટના એની સંભાવના પી ઓફ એ અને એની પૂરક ઘટનાની સંભાવના પી ઓફ એ બાર એ બંને માટે એક અગત્યનું પરિણામ છે. જે ખાસ આપણે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં જરૂર પડતી હોય છે એ પરિણામ છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. મિત્રો, આગળનું ઉદાહરણ આપણે જોઈએ. એમાં સિક્કાને એકવાર ઉછળતા છાપ મળે એ ઘટનાને આપણે એ લીધેલી, જેની સંભાવના પી ઓફ એ બરાબર 0.5 મળેલી. એની પૂરક ઘટના સિક્કાને ઉછાળતા છાપ ન મળે એની સંભાવના પી ઓફ એ બરાબર 0.5 થયેલી. આ બંનેની સંભાવનાનો સરવાળો કરીએ આપણે તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર
ઇઝ ઇક્વલ ટુ 0.5 + 0.5 બરાબર 1 થાય. એ જ રીતે ઉપરનું ઉદાહરણ, એમાં P of A + P of A bar બરાબર 1/6 + 5/6. ચાર લસા લઈએ, બંનેનો છેદ સરખો છે એટલે અંશનો સીધો સરવાળો કરી દઈએ. 6/6 = 1 માટે આ સિવાય આપણે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કરીએ તો એ હંમેશા 1 થશે. આથી કહી શકાય કે કોઈ પણ ઘટના એ માટે P of A + P of A bar બરાબર હંમેશા 1 થાય. આના આધારે આપણે બીજું એક સૂત્ર તારવી શકીએ. P of A ને સૂત્રનો કર્તા બનાવીએ તો P of A બરાબર P of A bar ને સામે લઈ જઈએ તો 1 - P of A bar થશે. એ જ રીતે P of A bar ને સૂત્રનો કર્તા બનાવીએ તો P of A bar = 1 - P of A થશે. તો આ જે મુખ્ય પરિણામ છે P of A + P of A bar = 1, એના પરથી અન્ય બે પરિણામો P of A = 1 - P of A bar, બીજું પરિણામ P of A bar = 1 - P of A, આ ત્રણેય પરિણામો ખાસ અગત્યના છે જેનો ઉપયોગ આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો, એક ગુણના ટૂંકા પ્રશ્નો છે એનો જવાબ શોધવા માટે કરી શકીએ છીએ.